એક લાખ રઝળ્યો મૃતદેહ, ન આવી શબવાહિની, શબવાહિનીનું પાસિંગ થઈ ગયું પૂરું. ક્યારેક મિસબાર રોડ રસ્તા, તો ક્યારેક ઉભરાતી ગટરો, તો ક્યારેક રખડતા ઢોરની સમસ્યાને લઈને ભાવનગર મહાનગરપાલિકા અવારનવાર ચર્ચામાં આવતી રહે છે. ત્યારે ફરી એકવાર ભાવનગર મનપાની ઘોર બેદરકારીના કારણે તે ચર્ચામાં આવી છે. ઘટના છે ભાવનગરના ફૂલસર વિસ્તારની, કે જ્યાં એક મૃતદેહને લઈ જવા માટે શબવાહિની મંગાવવાની જરૂર પડી હતી. જ્યારે સ્થળ પર હાજર પોલીસ કર્મચારીએ પાલિકાના ફાયર વિભાગને ફોન કર્યો તો તંત્રની પોલ ખુલી ગઈ. કારણ કે સામેથી એવો જવાબ મળ્યો કે શબવાહિની નહીં મોકલી શકાય, તેનું પાસિંગ પૂરું થઈ ગયું છે. બે ગાડી છે ને, અત્યારે કોણ છે અત્યારે વાયરલેસ તમારા ઓલા ઉપર ઓન ડ્યુટી ઉપર? સિનિયર મારીફભાઈ છે, બોલો. અત્યારે કોણ બોલો તમે? પ્રદીપભાઈ. ફાયર નું પૂરું થઈ ગયું? સબભાઈ નું ફાયર માં પાસિંગ પૂરું થઈ ગયું. બે ગાડી નું? બે ગાડી. તમારે જોતી હોય તો સાહેબ ને ફોન કરો. ગાડીઓનું સમયસર પાસિંગ ન કરાવી ભાવનગર મહાનગરપાલિકા શહેરીજનોને સુવિધા આપવામાં કેટલી ઉદાસીન છે તે સાબિત કરી દીધું છે. કારણ કે ખુદ ફાયર અધિકારીને પણ શબવાહિનીનું પાસિંગ પૂર્ણ થવા અંગે જાણ નહોતી. મહત્વનું છે કે રૂપિયા 32 લાખના ખર્ચે મહાનગરપાલિકાએ 2 નવી એમ્બ્યુલન્સ વસાવી છે, પરંતુ વહીવટી પ્રક્રિયા અને ઉદ્ઘાટનના અભાવે લાંબા સમયથી એમ્બ્યુલન્સ ફાયર ઓફિસમાં પડી રહી છે. ત્યારે આ એમ્બ્યુલન્સનું ક્યારે ઉદ્ઘાટન થશે અને ક્યારે શહેરીજનોને પૂરતી સુવિધા મળશે તે જોવું રહ્યું. નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર.